ડાંગ જિલ્લામાં 173 વિધાનસભા પેટાચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડીકે ડામોરે લીધો નિર્ણય. ડોંગ અજજા વિધાનસભા મતદાર વિભાગની પેટાચૂંટણી સંદર્ભે જિલ્લાના અધિક્ષક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટીકે ડામોર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને પ્રચારનો સમય પૂરો થયા પછી મતદાર વિભાગના મતદાન ન હોય તેવા રાજકીય કાર્યકરો, પક્ષના કાર્યકરો વગેરે સંબંધિત મત વિભાગ છોડી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લામાં મતદાન પૂરું થવાના 48 કલાક પહેલાં નીચે દર્શાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે મુજબ ગેરકાયદેસર રીતે ભેગા થવા તેમજ જાહેર સભા યોજવા ઉપર પ્રતિબંધ રહેશે. પ્રચારનો સમય પૂરો થયા પછી મતદારો ન હોય તેવા રાજકીય કાર્યકરો, પક્ષના કાર્યકરો વગેરે મતદાર વિભાગ છોડી દેવાનો રહેશે. મતદાન પૂર્ણ થવાના કલાક સાથે પૂર્ણ થતાં 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ રહેશે. તારીખ 3/11/2020 સવારના 6 વાગ્યાથી તારીખ 7/11/2020 સાંજના 6:37 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ રહેશે. ગેસ્ટ હાઉસ, હોટલ, ધર્મશાળા, રહેવાની સગવડ ધરાવતા ધાર્મિક સ્થળોએ લોકોને રાજકીય હેતુસર એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ટીકે ડામોર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા રવિવારે સાંજે 4 વાગ્યા પછી 3 તારીખે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી હોટલ બંધ કરવાની સૂચના આપવામાં આવતા શનિ રવિવારે વીકેન્ડ માણવા આવેલા પ્રવાસીઓને હોટલ ખાલી કરવાની નોબત ઊભી થતાં નારાજગી પ્રવર્તી રહી છે. તારીખ 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી સાપુતારાની તમામ સરકારી ખાનગી હોટલો બંધ રાખવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે સાપુતારામાં ફૂલ ગુલાબી ઠંડી હવા વચ્ચે રાજકીય માહોલની ગરમાહટમાં 3 દિવસ હોટલો બંધ કરાતા પ્રવાસીઓમાં નારાજગી સાથે હોટલ ઉદ્યોગ અને નાના ધંધાર્થીઓને નુકસાન થવાની શક્યતા રહી છે. હેમંત હડસ, ZSTV, સાપુતારા.